રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે રાપર તાલુકાની 280 આંગણવાડી કેન્દ્રો અને 299 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને કૃમિના થાય તે માટે ડોઝ આપવામાં આવ્યો હતો. રાપર શહેર અને તાલુકાની આંગણવાડી કેન્દ્રોના બાળકોને ડોઝ અપાયા બાદ આંગણવાડી કેન્દ્રો ખાતે મસાલા રસોડા તેમજ શાળાના મધ્યાહન ભોજન યોજનાના રસોડામાં બનેલી રસોઈ અને મસાલાનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે કૃમિનાશક દિવસ નિમિત્તે દવાઓનો ડોઝ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ડીસે ચાવડા, ઇન્ચાર્જ સીડીપીઓ જિજ્ઞેશ પરમાર, સીઆરસી પરેશ પંડ્યા, આશા ચૌધરી, જેપીનગર પ્રાથમિક શાળાના આચાર્ય અલસીભાઈ સોલંકી, અરવિંદભાઈ રાવલ, વિભૂતિબેન ઠક્કર સહિતના અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ ડોઝ બાળકોને આપવામાં આવ્યો હતો. સાથે સાથે શાળાના મસાલા સહિતના રસોડાની પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે કૃમિનાશક દિવસ નિમિત્તે દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો. આજે રાપર તાલુકામાં જે વિશ્વ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ 27 ફેબ્રુઆરી 2020 અંતર્ગત રાપર તાલુકાની તમામ આંગણવાડીઓ અને તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં કૃમિનાશક અંગેની 1 થી 2 ડઝન ગોળીઓ બાળકોને આપવામાં આવી રહી છે. અમે હાલે અત્યારે જે શાંતિધામ આંગણવાડી છે ત્યાં મુલાકાત લીધી અને ત્યાં પણ બધા બાળકોને આરોગ્ય સ્ટાફ દ્વારા ગોળીઓ છોડવામાં આવી અને છેલ્લે અહીંયા પ્રાથમિક શાળા જેપીનગરની પણ મુલાકાત લીધી, ત્યાં એની સ્વચ્છતા જોઈ અને બાળકોને કૃમિનાશકની જે કંઈ ગોળીઓ આપવાની એ પણ. જે વિશ્વ કૃમિનાશક દિવસની ઉજવણી થઈ રહી છે તો રાપર તાલુકામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવી? રાપર તાલુકાની 274 આંગણવાડી કેન્દ્રમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે આલ્બેન્ડાઝોનલ ટેબ્લેટ આપવામાં આવી છે સામૂહિક રીતે દરેક બાળકને અને એક રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત કૃમિ સામે એક સાચા અર્થમાં જંગ માંડી અને કૃમિનો નાશ કરીએ તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.